આપણે વિનંતી કરીએ કે આપ શ્રી વચનામૃત થી અમને લાભાન્વિત કરે. ઉત્તરાય પ્યારે એમના જે લેવડા વાળા શાંતિ લેવડા न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके गतर्विच्छलेशे સર્વપ્રથમ આપણે બધા જ જેમની શક્તિ છાયામાં છે એવા શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ અરવિંદમાં તમને નમસ્કાર. મોટા દાદાજી દાદાજી કાકાજીના ચરણ અરવિંદમાં તમને નમસ્કાર. ઉપસ્થિત અકાળા ગામના તથા બહાર ગામથી ભગવત નામનો આનંદ પ્રાપ્ત કરવા આવેલ વૈષ્ણવજનો એવમ મનોરથી પરિવાર, શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી મનોરથી પરિવારને બહુ સુંદર લાભ પ્રાપ્ત થયો. એમનો મનોરથ બહુ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીની કૃપાથી યોગ્ય રીતે થઈ રહ્યો છે. ઠાકોરજીને સુંદર મનોરથ થયો. વૈષ્ણવો એકત્રિત થઈ એક સાથે ભગવત નામ લઈ રહ્યા છે. એ જ મુખ્ય કર્તવ્ય બધા જ વલ્લભ સંપ્રદાયના અનુયાયીઓનો છે. પૂર્વ આચાર્યોની વારંવાર આજ્ઞા, ઠાકોરજીની સેવા, ગુરુ પ્રત્યે ભાવ અને વૈષ્ણવોની સેવા, આ જ દરેકનો મુખ્ય કર્તવ્ય છે. એનું મૂળ કારણ બહુ સમજવા જેવો છે. વ્યક્તિ જો પોતે એવું માનવા માંડે કે હું કઈ કરું છું અથવા મેં ફલાણાને કઈ કરી દીધું,
तो स्वतः इना अंदर मोटापन अहम भाव आ गया। એટલે જ આપણામાં સેવાનો સેવા શબ્દનો ઉલ્લેખ છે, અન્ય કોઈ ઉલ્લેખ નથી। સેવાનો મતલબ જ એ કે જે દીન થાય તો સેવા થાય, દીન ન થાય એનું હૃદય બુદ્ધિ મન બધું જો દીન ન થાય તો એનાથી સેવા કોઈ ભવે ન થઈ શકે। કેમ કે જ્યાં સુધી અહમ ભાવ રહે, ઉપકાર ભાવ રહે, ત્યાં સુધી એ કઈ કરે તો એ સ્વીકાર પણ નથી। અલૌકિકની વાત તો બહુ દૂર છે, આપણા લૌકિકમાં પણ કોઈ વ્યક્તિ આપણા માટે કઈ કરે ને જો એમાં હું પણ બતાડે અથવા ઉપકાર ભાવ બતાડે તો તરત સામેના વ્યક્તિને મનમાં આવશે કે એવો કયો ઉપકાર કરે છે કે આવો વ્યવહાર કરે છે। તો એ તો એક લૌકિક છે, તુચ્છ છે। અલૌકિકમાં જ્યારે લૌકિકમાં એ બાધા છે તો અલૌકિકમાં તો પછી કોઈ સવાલ જ નથી। કેમ કે પ્રભુ આપણા સ્વામી છે અને એમની સેવા એ તો પૂર્ણ દાસત્વ સાથે જ થવી આવશ્યક છે। કેમ કે માત્ર આપણા સ્વામી છે એટલું જ નહીં, શ્રી મહાપ્રભુજીના સર્વસ્વ છે, શ્રી વલ્લભના સર્વસ્વ છે। ને જ્યાં સુધી દીન ભાવ હૃદયમાં પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રભુ આપ પ્રસન્ન પણ ન થાય, જે શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, ભક્તાનામ દૈન્ય મેવૈકમ હરિતોષણ સાધન। પ્રભુને પ્રસન્ન કરવાનો એકમાત્ર સાધન છે દૈન્ય, દીન ભાવ હૃદયમાં। એ ભાવ જ્યારે નિસાધન થઈએ બિલકુલ, એમ હૃદયમાં માનવા માંડીએ કે અમારો કોઈ સહારો હવે નથી, આ લૌકિક આ સંસાર બધું ખોટું છે, માત્ર એક દેખાવો છે, આડંબર છે। કેમ કે આપણે પોતે અનેક વાર અનુભવ એ પ્રકારના કરતા હોઈએ છીએ કે જે વ્યક્તિથી બચપનથી આપણી અતિ ઘનિષ્ઠ મિત્રતા હોય, અત્યંત આપણે એને પ્રેમ કરતા હોઈએ ને એક સેકન્ડના દસમા ભાગમાં આપણે એને દુશ્મન માનવા માંડીએ। જ્યારે કોઈ વસ્તુ હૃદયથી જોડાયેલી હોય તો એમાં આટલો દુરાવ કેમ સંભવ થાય, સંભવ જ નથી। પણ એ સંસાર અંતર્ગત હોવાના કારણે એમાં ક્ષણ માત્રમાં પરિવર્તન આવે। ભાગવતજીમાં જે કથા આવે છે કે જ્યારે આત્મા અને પરમાત્મા બંને સાથે વિચરણ કરતા હતા ત્યારે એક મહેલ જોયું આત્માએ, એમાં એ મહેલને અંદર જે રાણી હતી એ ત્યાં ઝરોખા પાસેથી આમ નીકળી, ઝરોખામાંથી દેખાણી ને અલગ 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 રંગ એના બદલાતા જતા હતા, એના સાથે દાસીઓ હતી, એ બધું વૈભવ જોઈ ને આત્માના મનમાં આવ્યું કે આના અંદર જઈને તો જઉં, બહારથી આટલું રમણીય લાગે છે, સુંદર લાગે છે, તો અંદરથી શું છે। ત્યારે ભગવાને અને પરમાત્માએ રોક્યો કે આવી ભૂલ ન કર, આના અંદર
જવાય નહીં. છતાં એણે બહુ જીદ કરી ને કહ્યું કે આપ અહીંયા જ મારી વાટ જુઓ, હમણાં હું જઈને આવું છું. એ જે રાણી અંદર ઘૂમતી હતી એ બુદ્ધિ જે દરેક ક્ષણે અલગ રંગ બદલે, સાંસારિક મનુષ્યની બુદ્ધિ જ્યારે આત્મા ભગવાનનું અંશ એ પણ એને જોઈને મોહિત થઈને અંદર પ્રવેશી જાય છે, તો જ્યારે આપસમાં આપણે મળીએ તો આપણી જેને કહેવાય કે શું દિશા. માણસ આ ક્ષણે અહીંયા કાળામાં બેઠો છે ને બીજા જ ક્ષણે એટલું ચંચળ છે એનો સ્વભાવ કે બીજા જ ક્ષણે એ અમેરિકામાં બેઠો છે. વિચાર કરો, એવી પરિસ્થિતિમાં સંપૂર્ણપણે દીન ભાવ લાવી ને પ્રભુની સેવા કરવી, બિલકુલ અહમ ભાવ છોડીને, હું પણ છોડી ને દૈન્ય થઈને દાસ થઈને પ્રભુ સન્મુખ રહેવું કેટલું કઠિન છે. એટલે જ આપણા સંપ્રદાયમાં આ વ્યવસ્થા રાખવામાં આવી. સાચો તપ આ છે, સાચી તપસ્યા આ છે. ત્યારે કોઈ પણ જીવ જ્યારે આ પ્રયત્ન કરવા લાગે ને આમાં સાચો ઉતરે ત્યારે એને પ્રાપ્તિ થાય. જંગલમાં જઈને કે એવા એકાંતવાસમાં જઈને ઘોર તપ કરવાથી એક વાત સ્વાભાવિક છે કે જ્યાં તમને કોઈ બોલાવા વાળું નથી, કોઈ તમને પૂછવા વાળું નથી, તો તમે ચિત્તને એક બાજુ રાખી શકો એમાં બહુ મુશ્કેલ કામ નથી. પણ બધાની વચ્ચે રહીને ને ચિત્તને પ્રભુના ચરણારવિંદમાં રાખવો એ અત્યંત મુશ્કેલ કામ છે, એ સહેલ નથી. ને પુષ્ટિ જીવોએ બધાએ પ્રયત્ન એ કરવાનો. એટલે જ આજ્ઞા છે કે નિવેદન સ્મરણતઃ સદ્ધિ સહ કથા વિધિ સદા નામ ગ્રહણતઃ સદા શરણ ભાવના. નિવેદન સ્મરણતઃ, નિવેદન તમે જે કર્યું છે પ્રભુને, પ્રભુના ચરણારવિંદમાં તુલસીદળ હાથમાં લઈને તમે જે મંત્ર ઉચ્ચાર કર્યો છે અને જે ચરણારવિંદમાં તમારું બધું જ સમર્પિત કર્યું છે એનું સતત સ્મરણ રહે. સદ્ભિઃ સહ કથાદિભિઃ, એવા સદ વ્યક્તિ એટલે કે ભગવદીય સાથે સંગ કરી ને હંમેશા જ્યારે પણ એમનો સંગ થાય ત્યારે ખાસ યાદ રાખીને એ નિવેદનનો સ્મરણ કરો કે જે આપણે નિવેદન કરીએ. કેમ કે આ નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ કેટલોય ઉછાળા મારે પણ જ્યારે એને એનો પોતાનો અસ્તિત્વ ભાન કરાવવામાં આવે તો તરત એના ઉછાળા બંધ થઈ જાય. આપણે પણ દોષયુક્ત છીએ તો સ્વાભાવિક છે કે આપણું મન આપણી બુદ્ધિ ઉછાળા મારે. આ સંસારના વૈભવ રંગ જોઈને અનેક પ્રકારના મન આપણા પણ થાય. પણ વસ્તુતઃ ત્યારે જો કોઈ સદ વ્યક્તિ, કોઈ ભગવદીય અથવા યોગ્ય વૈષ્ણવ આપણાથી મળીને આપણા નિવેદનનું સ્મરણ આપણને કરાવી દે તો તરત આપણને ભાન આવી જાય.
કે હું શું કરવા જાઉં છું, મારે શું કરવું જોઈએ. ને જ્યારે એ ભાન થાય તો તરત આપણે આપણને નિયંત્રણમાં લઈએ અને સદમાર્ગે આપણે પાછા ચાલવા માંડીએ. જે આપણને અનુભવ આપણા સામાન્ય જીવનમાં અનેક વાર થાય, આપણે ધ્યાન ન દેતા હોઈએ. એક બિલાડી પણ હોય અને એને જ્યારે આપણે આમ મારવા જઈએ ને ભૂલથી મોટો પાણો ઉપાડાઈ ગયો જેનાથી એને ઈજા વધારે થશે, જે પથ્થરથી એ ઉપાડીને જ્યારે મારવા જઈએ ત્યારે ધર્મ આવીને આપણો હાથ પકડી ગયો. આપણને ભાન કરાવે કે આ પથ્થર ન મરાય, આનાથી એ મરી પણ શકે, એને ઈજા વધારે પણ થઈ શકે. છતાં જ્યારે આપણે એ ધર્મનું ધ્યાન ન દઈ ને ઘા કરી દઈએ એટલે આપણે પાપને ભાગી બની જઈએ, અથવા તો એને ઈજા થયા બાદ પછી પછતાવવું પડે કે આપણાથી ખોટું થઈ. પણ એ સમયે જ્યારે આપણને અટકાવે, એકવાર વિચાર કરવા ઉપર મજબૂર કરે, એ આપણો ધર્મ છે, એ આપણો મનુષ્યનો કર્તવ્ય છે, જે એક ક્ષણ માટે આપણને રોકે કે આ ખોટું છે. એ જ રીતે પહેલાના પ્રાચીન સમયમાં જે ભગવતી વૈષ્ણવો વડીલો વડીલ વૈષ્ણવો એ હંમેશા વ્યક્તિને કોઈ પણ અન્ય વૈષ્ણવને અન્ય માર્ગે જતા રોકતા કે ભાઈ આ તારો માર્ગ નથી, આ માર્ગ. એ પરિપાટી આપણા આખા જીવનમાંથી નીકળી ગઈ છે, એ ક્રમ જ ખતમ થઈ ગયો. એવું નથી કે હવે એવા યોગ્ય વૈષ્ણવ નથી, ઓછા છે, પણ છે ખરા, પણ બધા મૌન થઈ ગયા છે. કારણ આપણે છે, આપણા ગુરુજનો પણ બધા મૌન થઈ ગયા છે ઘણી વાતોમાં, કારણ આપણે છે. આપણા સામાન્ય સાંસારિક વ્યવહારમાં પણ જ્યારે દીકરો પોતાને કંઈક સમજવા લાગે અને પોતાના પિતાને કંઈ ન સમજવા લાગે તો પિતા સ્વતઃ મૌન થઈ જાય. આ નિયમ છે. કેમ કે શાસ્ત્ર કહે છે કે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકૈકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. યૌવનમ જવાની બિલકુલ, ધન સંપત્તિ રૂપિયો પૈસો, પ્રભુત્વ પોતાનું પ્રભુત્વ સમજવા માંડે અને અવિવેકિતા અવિવેકપણું. આ ચાર વસ્તુમાંથી શાસ્ત્ર કહે છે કે એક પણ વસ્તુ જો કોઈ વ્યક્તિના અંદર પ્રવેશ કરે તો એના નાશનો કારણ બને. એ કંઈક મપ્ય અનર્થાય, અનર્થનું કારણ છે. કિમુ યત્ર ચતુષ્ટયમ, જે વ્યક્તિને અંદર ચારે ચાર ઉપસ્થિત હોય તો પછી એની વાત શું કરે. આજે આપણી જીવોની આ પરિસ્થિતિ થઈ છે, કોઈમાં બે છે, કોઈમાં ત્રણ છે, કોઈમાં ચારે ચાર છે ને કોઈમાં એક છે. એનો હાથ પકડવા આવે તો આવે કોણ? હાથ પકડવા આવે તો પોતે ખાય. સ્પષ્ટ વાત છે. કેમ કે મૂળમાં
આપણે આપણી સંસ્કૃતિ છોડી અને બીજી સંસ્કૃતિ પાછળ દોડવા માંડ્યા, અને કોઈ બીજી સંસ્કૃતિ અપનાવશું તો સીધી વાત છે કે આપણી સંસ્કૃતિ આપણને છોડી જ દેશે. કોઈ પણ વ્યક્તિ કોઈ બીજાને અપનાવશે તો એને પહેલા વાળો એને છોડી જ દેવાનો છે. ને જ્યારે આપણી સંસ્કૃતિ આપણો હાથ છોડી દેશે તો પછી નાશનું કારણ છે, સ્પષ્ટ વાત છે. કેમ કે એ વ્યક્તિને અટકાવી કોણ શકે, એને રોકી કોણ શકે? પછી તો વડીલો અથવા યોગ્ય વૈષ્ણવો એક બે વાર પ્રયત્ન કરે પછી કહેવાનું નક્કી. એટલે આવશ્યક એ છે કે જે આપણું છે એને આપણે જાળવી રાખીએ. કેમ કે ફરક ક્યાંય પણ આવશે, અસર આપણા જીવન ઉપર જ થવાની છે. જે વડીલ લોકોએ એક પરિપાટી બનાવી છે, સંવિધાન બનાવ્યા છે આપણા જીવનના, આપણા સંસારના, એને જો મૂકવાનો પ્રયત્ન થશે તો ઠોકર તો ખાવી જ પડશે. આપણે ઠોકર ન ખાઈએ એ વિચારીને એ લોકોએ એવા ઘણા અનેક વાક્યો બનાવ્યા, જેમ કે વેશ, ભાષા ને ભોજન. સમજો, પહેલાથી કહેવામાં આવ્યું કે વેશ, ભાષા અને ભોજનનો જો પરિવર્તન કરવામાં આવે તો વ્યક્તિ ક્યાંય ન થાય. વેશ ફરી ગયા, ભાષાઓના પરિવર્તન આવી ગયા, ભોજન ના આવી ગયા. સીધી વાત છે, કોઈ વસ્તુ આપણી સાત્વિક રહી જ નથી તો દૈન્ય હૃદયમાં પ્રગટ થાય કે? કોઈ કારણ તો હોવો જોઈએ. એવો ખેતરમાં બી નાખો તો ફસલ ઉગે, બી ન નાખો ને પાણી રેડા કરો. સીધી વાત છે. પછી વાટ જુઓ ઝાડવાની છે બેસીને, હવે ફસલ ઉગે, હવે ફસલ ઉગે. સીધી વાત, આપણી પરિસ્થિતિ આવી છે. કોઈ પક્ષ આપણો સબળ રહ્યો જ નથી, આપણો પોતાનો રહ્યો જ નથી, એટલે આપણને બીજાના સહારાની આવશ્યકતા રહી છે. કોઈના ટેકાની જરૂર જ શું છે? જે ભારત દેશમાં ભગવાને આટલા અવતાર લીધા, જે ભારત દેશના જીવોને આપે પોતાના સમજ્યા, ભગવાનની આજ્ઞાથી પાંચ પાંચ આચાર્ય આ ભારત દેશમાં પ્રગટ થયા, એ ભારત દેશના વાસીઓને આવશ્યક છે. એમાં પણ આપણે તો શ્રી મહાપ્રભુજીના વંશજ, શું અનુયાયી, એમના પથ ઉપર ચાલવાનો નિશ્ચય કરે, એમને શું આવશ્યક છે? પણ જ્યારે વસ્તુતઃ આવી આવશ્યકતા પણ ન કોઈ પડે, પણ પડે છે, એનું કારણ એ છે કે આપણે આપણા માર્ગને છોડ્યો છે. કુપુત્ર આપણે થયા છે,
આજ્ઞા મુજબ રહેતા આપણે નથી. આપણને આપણા દાસત્વનું ભાન નથી. સમર્પિત બધું કરીએ, પોતાને દાસ કહીએ ને દાસ બનીએ નહીં. સીધી વાત છે. જ્યારે આપણે સમર્પિત કર્યું છે બધું, વચન આપ્યું છે ભગવાનને, ભગવાન લૌકિક તો નથી. એમને વચન આપ્યા બાદ પણ આપણે જો ફરી જતા હોઈએ તો કઈ રીતે આપણે આપણે પોતાને વૈષ્ણવ કહી શકીએ? ને એ બધી વસ્તુનું ભાન કરાવવા માટે જ હરિરાય મહાપ્રભુએ આજ્ઞા કરી છે કે નિવેદન સ્મરણતઃ સદ્ભે સહ કથા દેવે. આનો પ્રયત્ન સતત રાખો, પોતાના નિવેદનનું સ્મરણ સતત રાખો, જેનાથી ક્યારેય પણ તમે માર્ગથી ચ્યુત ન થાઓ, થયેલા પણ પાછા વળી જાઓ. સદા નામ ગ્રહણત સદા શરણ ભાવના, સ્પષ્ટ આજ્ઞા છે. હૃદયમાં સતત એવો ભાવ, એવું જ ચિત્ત રાખો, એવું જ મન રાખો કે અમે કાંઈ પણ નથી, બસ પ્રભુના દાસ, શ્રી મહાપ્રભુજીના દાસ છીએ. અમારી પોતાની કોઈ સત્તા નથી, અમારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, લૌકિક હોય કે અલૌકિક હોય. અલૌકિકમાં તો સ્પષ્ટ છે કે હજી આપણને અલૌકિકનું ભાન જ નથી, તો એનો વિચાર પણ નથી. સીધી વાત છે, ન ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે કે અલૌકિક શું છે. ખાલી બોલીએ અલૌકિક અલૌકિક એમ મોઢેથી બોલીએ, સારું લાગે, પણ ન તો ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે, ન જાણીએ છીએ. સીધી વાત છે. પણ જે આપણે લૌકિકને જાણીએ છીએ એમાં આવશ્યક છે કે પ્રયત્ન એક વાર કરીએ. જેને જેને આપણે આપણા ટેકા માનીએ છીએ, જેના સહારે જીવવાના પ્રયત્નો કરીએ છીએ, એક એક કરીને એ ટેકાઓ હટાવીએ, મનથી હટાવી દઈએ. આવશ્યક શું છે? જરાક તકલીફ પડે ને બિલકુલ ના સમજ વૈષ્ણવ હોય અથવા જીવ હોય, એ તરત કોઈ પણ પાસે ભટકવા જાય, 10 જણાને પૂછે આવશ્યકતા શું છે. કોઈ પણ પક્ષમાં કોઈના ટેકાની આવશ્યકતા નથી, કેમ કે આપણે પોતે બોલીએ છીએ કે કીડીને કણ ને હાથીને મણ. જ્યારે એટલા નાના જીવનું પણ ભગવાન ધ્યાન રાખતા હોય છે તો શું તમારું નહીં રાખે? છતાં આપણી પરિસ્થિતિ એવી છે કે નાનીમાં નાની વાત કે ભાઈ દીકરાનું સપણ નથી થતું, બસ એમાં બેઠા છે, ચિંતા હું કહી દેલા છે કેમ થશે કેમ થશે, થાય જ નહીં. સીધી વાત છે. જેટલી ચિંતા કરે, જેટલું વિચારે, એટલું બચારો ઓલો કુંવારો રહેતો જાય. વિચારમાં પરિશ્રમ આલોકો કરે ને ભોગવે ઓલો. આવશ્યકતા શું છે? જેમ પ્રભુએ તમારું વિચાર્યું એમ એનું પણ વિચાર્યું છે, ને પ્રભુએ વિચાર્યું છે થવાનું તો ઈ જ છે.
हाथ पग केटला पछाड़ी दियो, फल स्वरूप कई नहीं, सीधी बात है। तो आवश्यकता शू आटला परिश्रम हमेशा आ संसार मा कार्य एज करवू जोईए जेनू वर्तन होय। आपणा संसार नो नियम ज छे। तमे जोजो कोई पण व्यक्ति एवा ज काम मा हाथ नाखशे આઈ એક રમૂજ થઈ ગઈ છે। હંમેશા કોઈ પણ વ્યક્તિ એવા જ કાર્યમાં હાથ નાખે જેમાં એને વળતર મળે। જ્યાં કોળીના ભાવ હોય ત્યાં જમીન ન ખરીદે। કેમ? કેમ? એ જાણે છે કે આમાં પાછું કઈ હાથમાં આવવાનું નથી। સીધી વાત, લૌકિક ક્યાંય સંબંધમાં જવાનું હોય તો એવી જ જગ્યાએ જાય, પહેલાં યાદ કરે કે ફલાણાનું આમંત્રણ આવ્યું છે, એ આપણે ત્યાં આવ્યા હતા। જો સ્પષ્ટ વાત છે તો કે હા આવ્યા હતા, તો ઓલું કંઈક લખાવવાનું હોય તમારે, લખા શું લખાવ્યું હતું, એ બરાબરનો વ્યવહાર ચાલે। કેમ કે સીધી વાત છે, એને જે કર્યું છે એનાથી જે પ્રાપ્ત થયું છે એ આપણે જેવું છે। તો સ્પષ્ટ વાત છે કે આવી લૌકિક ચિંતાઓ આપણે લઈને બેસીએ, એમાં સમય આપણો વ્યતીત કરીએ, આપણું જીવન એમાં વેડફીએ, પણ ફલ સ્વરૂપ કઈ નથી। આજે માણસ બેઠો બેઠો કઈ વિચાર કરે કે મારે બંગલો નથી, ક્યારે બનશે, ક્યારે બનશે, ક્યારે બનશે, હવે સમય વ્યતીત કર્યા જ કરે, કર્યા જ કરે, એ જ્યારે બનવાનો છે ત્યારે બનવાનો છે, એમાં કોઈ રોકવાનો નથી। એવા અનેક દાખલાઓ છે જે નોકરીઓ કરતા અથવા રેકડીઓ ચલાવતા આજે કરોડોપતિ છે। સીધી વાત છે, પરિશ્રમ આવશ્યક છે, પણ સમય ગુમાવવો એવી નજીવી વાતોમાં એ ગલત છે। એના કરતા એટલું જ ભગવત નામ લેવામાં આવે, પ્રભુનું ચિંતન કરવામાં આવે, તો જે વસ્તુ તમારે આવશ્યક છે, જે વસ્તુ તમને જોઈએ છે, તમારે યોગ્ય છે, એ તમને મોડાને બદલે વહેલી મળી જશે। સીધી વાત છે, એટલું જ અષ્ટાક્ષર મંત્રનું જાપ થયા કરે તો સ્વતઃ બધું સિદ્ધ થવા માંડે। શ્રી ગોસાઈજી આજ્ઞા કરી છે, રિદ્ધિ સિદ્ધિ ગ્રહે શીઘ્રમ વસતે સર્વદા સ્થિરા। સીધી વાત, જ્યારે આપે આજ્ઞા કરી દીધી છતાં પણ આપણી પરિસ્થિતિ જુઓ જીવોની, કે નહીં એમ આપણે માઇકમાં જોર જોરથી ચિલ્લાવીએ કે શ્રી મહાપ્રભુજી આપણા સર્વસ્વ છે, શ્રી ગોસાઈજી આપણા સર્વસ્વ છે, આપણે એમના અનુયાયી છીએ, એમના વૈષ્ણવ છીએ, ને એમના વાક્યો ઉપર તો આપને આપણને બિલકુલ વિશ્વાસ નથી। સીધી વાત, ત્યારે તો આવશ્યકતા પડે છે આપણને કોઈ બીજા પાસે ભટકવાની, અન્યથા વિચાર કરવાની। શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે, આપણે બધા વાર્તાજીમાં શ્રવણ પણ કર્યું છે, વૈષ્ણવો દ્વારા શ્રવણ કરેલ છે, ચિંતા ન કરવી, પાઠ કરીએ, ચિંતા કાપી નકાર્યા, બરાબર, છતાં કરીએ શું? સીધી વાત, એમ જો ક્યારેક દેશી ને આપણું પોતાનું સ્વરૂપ આપણે વિચારીએ ને,
કે આપણે કેવા છીએ ને શું શું કરીએ છીએ, ત્યારે આપણને ભાન થાય કે હજી છેલ્લા પગથિયે નહીં પણ સીડીથી જ બહુ દૂર છે, સીડી જ છે. એનો વિચાર પણ કોઈ મતલબનો નથી. આપણે કેવામાં એમ કહીએ કે હજી તો પહેલા પગથિયે છીએ, પણ પેલો પગથિયો કેવો છે એ તો બતાડો, એ કોઈને ખબર નથી. એટલા તો દોષયુક્ત છીએ, એટલા અવિશ્વાસી અવિશ્વાસુ છીએ, એટલા અધર્મી છીએ, છતાં તો દાવો તો એવો જ છે. સીધી વાત છે કે હજી પહેલા પગથિયે છીએ, હવે ધીરે ધીરે ચડવું છે. એટલે આવશ્યક એ છે, વિશેષ સમય નહીં લઈએ, ઘણો સમય થયો છે આજે. પણ મુખ્યમાં ફરી કહીશ કે હૃદયમાં દૈન્ય ભાવ રાખી અને જે આપણા દયારામભાઈ આજ્ઞા કરી ગયા કે વલ્લભીની જોડ સખી નહીં મળે રહ્યો, મીઠા વલ્લભ મીઠા શ્રીનાથજી તેથી મીઠેરા તેના જનજો, એ હૃદયમાં ભાવના રાખવી કે કોઈ પણ વૈષ્ણવ છે, ભલે આપણાથી નાનો છે કે મોટો છે, પણ એ છે પ્રભુનો પ્રિય. એ આપણે નિર્ણય ન કરી શકીએ કે એના ઉપર પ્રભુની કૃપા છે કે નહીં. એટલે આપણા તો હૃદયમાં એક જ ભાવ હોવો જોઈએ કે જે પ્રભુને પ્રિય એ આપણને પ્રિય. એટલું કઈ નથી. શ્રી ગિરિરાજ ધરન કી જય, શ્રી યમુને મહારાજની જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી મદનલાલ કી જય, શ્રી દામોદરલાલ મદન મોહનલાલ પ્યારે કી જય, શ્રી શ્યામ મનોહરલાલ પ્યારે કી જય, શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય, શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય, શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય, શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય, શ્રી બ્રજભૂષણલાલ પ્યારે કી જય, શ્રી ઉત્સવરાય પ્યારે કી જય. શ્રી પુરુષોત્તમલાલજીના સેવક ભુવન બાપાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમલાલ બાવાના સેવક ભુવન બાપાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમલાલ બાવાના સેવક ભુવન બાપાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી બ્રજભૂષણલાલ પ્યારે કી જય, શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય, શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય, શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય, શ્રી બ્રજભૂષણલાલ પ્યારે કી જય, શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી જય, શ્રી ઉત્સવરાય પ્યારે કી જય.